ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્મનિષ્ઠ પૂજનીય આપણા સદગુરુ સ્વામી શિહરિદાસ સ્વામી, સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસ સ્વામી, સદગુરુ સ્વામી કેશવજીવનદાસ સ્વામી, સદગુરુ સ્વામી મહાપુરુષદાસ સ્વામી, શાસ્ત્રી સ્વામી અક્ષર પ્રકાશદાસ સ્વામી, તબલાવાદક સંગીતકાર સંતો, આ સભામાં બેઠેલા નાના મોટા સંતો, અખંડ ભગવાનનું ભજનને કરનારા સર્વે હરિભક્તો અને બહેનો, જોવાલા ભક્તજનો, આજે છેલ્લો દિવસ છે કથાનો. આપણા મેલબર્નમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થયા અને 6 વર્ષ થયા. 6ઠો વાર્ષિક પાટોત્સવ તમે જુઓ છો, ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. હવે જુદા જુદા વક્તાઓ તમને પીરસી રહ્યા છે, જુદા જુદા સંતો તમને આશીર્વાદ આપી રહ્યા છે. અમે આ દેશમાં આવ્યા લગભગ 20 કે 21 દિવસ થયા, પણ બહુ આનંદ આવ્યો. બહુ પહેલો પાટોત્સવ અમે પ્રથનો કર્યો, ત્યાં પણ ધામધૂમથી મંદિરનો પાટોત્સવ થયો, એને 5 વર્ષ થયા હતા. પછી સિડની ગયા, ત્યાં પણ એને 5 વર્ષ થયા, એનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાણો. અને નાના મોટા બધા ઉત્સવો સંતોએ ખૂબ ધામધૂમથી ઉજવ્યા. અને અહીંયા કરે પણ બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો. જે કોઈ સંતો અહીંયા કરે આવે આશીર્વાદ દેવા માટે, બધા કે એમ કે અમને બહુ આનંદ આવ્યો, અમને બહુ મજા આવી, પાટોત્સવ તો અહીંયા ઉજવાય છે ધામધૂમથી, અને ઉજવાવા જોઈએ પાટોત્સવ. સંતો રાજી થયા, કારણ કે તમને ખબર હે ને, આ સંતોને સારા ગ્રાહકો મળી જાય, સંતોનો વેપાર સારો થયો. અમે આ દેશમાં આવ્યા ને, ગ્રાહકો સારા મળે અમને, સાંભળનારા, બહુ વેપાર સારો થયો. અને ઘણી વખત આ સામેનો પ્રવચન પૂરું થાય તો બીજા સંતો આવી જાય, તોય તમે બેઠા લો, ગ્રાહક મળે એટલે બહુ આનંદ થાય. અને વેપાર બહુ સારો થયો આ દેશમાં અમે આવ્યા પછી, સમજ્યા. પ્રથમે વેપાર સારો થયો સંતોનો, સિડનીમાં સારો થયો, અને મેલબોર્ન તો એથી વધારે સારો થયો, અને બહુ આનંદ આવ્યો. તમને ખબર હે ને, ફેરીવાળો કોઈક નીકળ્યો હોય, રેકડીવાળો નીકળ્યો હોય, કપડાં વેચવાવાળો નીકળ્યો હોય, અને એનો વેપાર સારો થાય તો કેટલો આનંદથી ચાલ્યો જાય. અને વેપાર સારો ન થાય તો પછી માથું ખંજોતો ખંજોતો હાલ્યો જાય, સમજ્યા. એમ અમારા સંતોનો વેપાર બહુ સારો હતો. સંતો વાતો કરતા હતા કે અહીંયાના પાટોત્સવ તો જુઓ કેટલા ધામધૂમથી ઉજવાયા બધાએ. અને આ સંતો જ્યારે આવે છે ત્યારે પાટોત્સવ ઉજવા માટે જ અહીંયા દેશમાંથી અહીંયા કરે આવે છે, સમજ્યા. પાટોત્સવ તો બધી જગ્યાએ ઉજવાય છે, કચ્છમાં, વાગડમાં, વડાસામાં, પણ આવા ધામધૂમથી પાટોત્સવ ઉજવાતા નથી. અહીં કરીએ તો વિદેશમાં, આફ્રિકા જે દેશમાં જાઓ, લંડનમાં જાઓ કે ઓસ્ટ્રેલિયામાં, કેટલા ધામધૂમથી પાટોત્સવ ઉજવાય છે. અને પાછા હોંશથી, આનંદથી, મરતે મરતે નહીં એમ, હોંશે હોંશે આનંદથી એને ઉજવાય છે પાટોત્સવ. એટલે સંતો ખૂબ રાજી થયા છે, અને ગ્રાહક બહુ સારા મળી ગયા. સ્વામી વાત કરીને હમણાં શરૂઆતમાં ઓછા હતા, પણ પછી આવી ગયા ટાઈમ ઉપર, સમજ્યા. હવે આ સંતોનો વેપાર સારો હતો એટલે સંતો આનંદ થયો, અને જઈને પણ કહેશે ખરા દેશમાં જશે કે અમે વિદેશમાં ગયા હતા, 1.5 મહિનો રહ્યા, 2 મહિના રોકાણા, પણ અમને બહુ આનંદ આવ્યો. હરિભક્તો બધા પ્રેમી, ભાવિક અને આનંદવાળા હરિભક્તો હતા. અને એ જુદા જુદા જજમાનો થઈ ગયા, જમણવારના જજમાનો, ધજાના જજમાનો, અને અમારા અક્ષપકા સામેને તમે ઓળખો છો, ઓળખો ને તમે, કેટલા હસાવે તમને, વાત વાતમાં હસાવે, સુરા ખાચર જેવા છે હો અમારા. અને સુરા ખાચર કહેતા ખબર ને, આ ડબરામાં પાપડ પડ્યા, જો દે તો ખવાય, નકો ક્યાં ખવાય. એમાં અમારા અક્ષપકા એમ કે આલા ફ્રીજમાં આઈસ્ક્રીમ પડી, સમજ્યા. અને આનંદ તો હોવો જોઈએ ને, નકો શું કામ ને, લો આવ ઢીલા ઢીલા પડ્યા હોય, અને વક્તા ઢીલા હોય, સભાસચન ઢીલા હોય, તો આનંદ કેમ આવે, લ્યો આવે આનંદ. અને કેટલો આનંદથી આપણે જો સભા સંચાલન છે, ગમે એવી સભા ઉદાસ થઈ ગયો ને, અમારા સુરા ખાચર એવા હતા હો, સભા ઉદાસ થાય તો બ્રહ્માનંદ સ્વામીનું કામ પડે,
કે અમારા સુરાખાજાનું કામ પડે ને અહીંયા કરે અમારા શાસ્ત્રી અક્ષપ્રકાશનું કામ પડે, રાજી કરવામાં હરિભક્તોને હો. અને આવા જ સભાસા ચલન હોવા જોઈએ. તમને મજા આવી કે ના આવી? હા, જો અમને, તમને ખબર ને એક વાત કહું, ઓલા આગળના વખતમાં ઓલા ખેડૂ લોકો હતા, ખેડૂ લોકો, તમે ઓલા લાકડાના પેડા જોયા, ગાડામાં લાકડાના પેડા જોયા ને, તે એમાં તે પછી પટો ચડાવવામાં આવે, પટો એટલે લાકડું ઘસાઈ ન જાય એટલા માટે. પછી એ હાંધો તૂટી જાય તો પછી ક્યાં જવું પડે તમને ખબર? લોહાર કરે જવું પડે. લોહાર શું કરે? પછી છેડાને તપાવે, બે છેડાને એવા તપાવે, તપાવીને એરણ ઉપર રાખીને ઘા કરે ને, ચોટી જાય. અને જો એક છેડો ગરમ અને એક છેડો ટાઢો હોય તો ગમે એટલા ઘા મારો ને, હાથ સુધી ચોટે જ નહીં, ફીટે જ ન થાય. એમ જો આ સંતોનો છેડો ગરમ અને તમારો ટાઢો હોય તો ફીટ થાય ખરું, અને તમારો ગરમ હોય અને સંતોનો ટાઢો હોય તો છેડા ફીટ ન થાય. એમાં એ પાંચ દિવસ સુધી તમારો છેડો ગરમ રહ્યો, સંતોનો છેડો ગરમ રહ્યો, હમણાં જ સમય વાત કરી ને, જેટલા ઘા માર્યા એટલા બધા ફીટ થઈ ગયા, સમજ્યા? બહુ આનંદ આવ્યો. આ આનંદ કહેવાય, આને કથા કહેવાય, આને પાટોત્સવ કહેવાય. અને મરતે મરતે તમને ખબર ને, અહીંયા તો હવે તમને દૂધ ત્યાર મેળેરું, દેશમાં ઓલી ગાય ડોવા જાય ને, ગાય બહેનો ગાય ડોવા, ઓલું મરતે મરતે ટીપુ ટીપુ દૂધ કાઢે તો બંગડું ભરાય ખરું? ભરાય નહીં. ને અહીંયા આમ ધાર પડે પડી તો ભરાઈ જાય. એમ સંતોને આનંદ આવ્યો. આઈ આ સમી બારે સંગીત પ્રોગ્રામમાં તો તમે હતા, હતા ને સંગીત પ્રોગ્રામમાં? મને એક જણો કે સ્વામી મારું ગળું બહી ગયું, ગળું. મેં કહ્યું ગળું કેમ બહી ગયું? કે સ્વામીને હોંકારા દેતા હતા ને, હરે હરે, એવું કે મારું ગળું બહી ગયું. અરે મારા લો, કેટલો આનંદ આવ્યો ને કેટલી મજા આવી હો ઉત્સવમાં, સંગીત પ્રોગ્રામમાં. અને તમે બધા આમ તો ઢીલાય નથી. અમારા હરિમગન સ્વામી એક દી પહેલે દી અમે આવ્યા ને તે લાડુ કરતા, લાડુ. તો મેં કીધું કાં અવળા લાડુ? કે સ્વામી હરિભક્તો ઘણા આવે ને, એ હરિભક્તો અહીંયા કરે ઢીલા પહોંચ્યા નથી, જમવામાં ઢીલું નહીં, અને અને કથા સાંભળવામાં પાછું ઢીલું નહીં. હા, અને વાત સાચી ને, જમવામાં ઢીલું ન કરાય. શ્રીજી મહારાજના વખતમાં શ્રીજી મહારાજ પાંચ વખત પંગતમાં ફરતા, પાંચ વાર ફરી સંતોને હરાવ્યા. સિંહ ગર્જના થતી, સિંહ ગર્જના. અહીંયા પણ એવું બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી આ પાટોત્સવમાં. અને આવો નવો વર્ષો વર્ષ પાટોત્સવ ધામધૂમથી ઉજવજો. એ સંતો માર્ગસનન કરી આવા, આજે પાછો માર્ગસનન કરવા જવાનો છે. અને આ તમે જુઓ તો કરા, કેટલા સંતો આવે, કેટલા સંતો, કેટલા સંતો લખ્યા ના, ચાર જણા ગયા તો હજી એકવીસ સંતો અહીંયા કરે છે. અને આ એકવીસ એકવીસ સંતો આ દેશમાં આવે અને તમને આ દર્શન થાય, આવા સાધુ જગતમાં નહીં મળે. હો સાધુ ઘણા છે, પૂછો અમારા સંતોને. સોમવારના આવે, અમારા અંજારમાં આવે, ભુજમાં આવે, અને એ આવે તે ચીપિયાવાળાને, જટ્ટાવાળાને, હાથમાં કરતા લેવું, એને કૂતરાને ખબર પડી જાય. કૂતરે એમ કે વહુ વહુ વહુ, કૂતરાને ખબર પડી જાય કે હાવ નકમા હા લ્યો, સમજા? આવા સાધુ તમને મળ્યા, ધની સ્ત્રીના સાધુ ત્યાગી, હે એક જ વેસવારા સાધુ મળ્યા, પતર તુમડામાં જમનારા સાધુ મળ્યા, હવારે હે વહેલા ઉઠીને ભજન કરનારા સંતો મળ્યા. અને આવો તમારો પાટોત્સવ ધામધૂમથી ઉજવાનો. અને આ પાટોત્સવમાં અમને ખરેખર મજા આવી, બહુ આનંદ આવ્યો. અને એ અમે ભગવાનને પ્રાર્થના કરશું કે વારે વારે આવા પાટોત્સવ ધામધૂમથી ઉજવાય. મારી વાણીને વિરામ આપો. બોલો સ્વામિનારાયણ.